नमस्कार, श्री सरस्वती संगीत क्लासेस विसनगर जिलो मेहसाणा हरेश प्रजापति आप सर्वे हार्दिक स्वागत करूँ छू मारे यूट्यूब चैनल पर जमने पण पीडीएफ फाइलो खरीदी है मारी पास एमना माटेनो आ क्रम नंबर है 19 नंबर झीणो झीणो में વીંઝણો રે ઝીણી શિયાળાની રાત ખૂબ જ સુંદર મજાનો ત્રણ તાલીનો ગરબો છે ત્રણ તાલીની પીડીએફ ફાઇલનો આ ક્રમ નંબર છે 19 તમે ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો અને તમારી નોટમાં સારા અક્ષર લખી દેજો જેમને લખવાનો કંટાળો આવે છે એમના માટેની તમને જરૂરિયાત પ્રમાણે 6 પીડીએફ ફાઇલો બનાવી છે એની માહિતી તમને આપી દઉં પહેલી જે છે એ એક તાલીના ગરબાની છે જેમાં 55-60 ગરબા આવશે સાથે આરતી આવશે અને સ્તુતિ પણ આવશે આ બીજી પીડીએફ ફાઇલ છે ત્રણ તાલીના ગરબાની એમાં પણ 55-60 ગરબા આવશે સાથે હિંચ ભાંગડા અને શનેડો પણ આવી જશે એટલે બંને ફાઇલથી તમે આખો ગરબાનો પ્રોગ્રામ કરી શકો મ્યુઝિકની તકલીફ પડતી હોય મ્યુઝિક વગાડવામાં તકલીફ પડતી હોય તો ફિલ્મી ગીતોની એક પીડીએફ ફાઇલ બનાવી છે જે ફિલ્મી ગીતોનો ઉપયોગ તમે ગરબામાં મ્યુઝિક તરીકે ઉપયોગ કરી શકો તો આ ત્રણ પીડીએફ ફાઇલ તમે એક સાથે ખરીદો તો ગરબાનો આખો પ્રોગ્રામ કરી શકાય ચોથા નંબરની પીડીએફ ફાઇલ છે લગ્નગીતની જેમાં લગ્નગીતો ગુજરાતી ગઝલ ફિલ્મી ગીતો વિદાય સોંગ બધું જ આવી જાય એટલે લગ્નગીતનો આખો પ્રોગ્રામ થઈ શકે પાંચમી ભજનની છે અને છઠ્ઠી ધૂનની છે તો ભજનનો પ્રોગ્રામ કરવાવાળા માટે ભજન શીખવાવાળા માટે પણ 55-60 ભજન આવશે અને ધૂન જે છે એ 35 આવશે બીજા ભાગનો સ્ક્રીનશોટ આપી દઉં તમને નીચે મારો વોટ્સઅપ નંબર લખ્યો છે તમારે કોઈ પ્રશ્ન હોય ઘણા મિત્રો કમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછે છે તમારે કોઈ માહિતી જોઈએ છે મારી પાસેથી જવાબ જોઈએ છે તો તમારે મને વોટ્સઅપ પર જ મેસેજ કરવો પડશે આ ખાસ ધ્યાનમાં રાખજો નવા મિત્રોને ખાસ વિનંતી પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કમેન્ટ કરજો લાઈક તો જરૂરથી તમે કરો જ છો બીજી વાત જેમને પદ્ધતિસર મારી પાસેથી શીખવાની ઈચ્છા છે અને તમે દૂર છો હું મહેસાણા જિલ્લામાં છું તમે દૂર છો કચ્છમાં છો કાઠિયાવાડમાં છો આઉટ ઓફ કન્ટ્રીમાં છો તો મેં વોટ્સઅપ કોર્સ બનાવ્યો છે છેલ્લા 3 વર્ષથી મારી પાસે 300-400 વિદ્યાર્થીઓ વોટ્સઅપ કોર્સ કમ્પ્લીટ કર્યો છે અને એ લોકોએ સ્વર્ગજ્ઞાન મેળવ્યું છે અને એમના વિડીયોઝ પણ મેં મારા યુટ્યુબની ચેનલ પર અપલોડ કર્યા છે તો એ પણ તમે જોઈ શકો છો વોટ્સઅપ કોર્સની પૂરેપૂરી માહિતી જોઈતી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો આખો કોર્સ ફર્સ્ટ ક્લાસ 10-12 મહિનાનો બનાવ્યો છે તમે મારી સામે બેસીને શીખતા હોય એવો જ તમને અનુભવ થશે ભલે તમે દૂર હોવ ઓકે આવો સ્ટાર્ટ કરીએ ઝીણો ઝીણોમાં વીંઝણો રહે ત્રીજી કાળીનો સાલીધો છે એકદમ સિમ્પલ ગરબો છે પહેલા સ્થાયી વગાડીને બતાવી દઉં છું આપણો અંતરો કેટલા સ્વરો હોય સારે મગ તો આ 4 સ્વરો નીચે ની આવશે મંદ્ર સપ્તકનો કોમળ હવે અંતરામાં જે છે એ ઉપર જવાનું છે પણ હાલ તમને સ્થાયી બતાવી દઉં છું એકદમ સિમ્પલ જોઈ લેજો ધીમે ધીમે ઝીણો સારે ઝીણો અહીંયા થોડોક ઠેરાવ છે ઝીણો મગ તો ઝીણો ઝીણો બરાબર આ રીતના મા રે ઉપર જીંજીવો સા સા રે જીંજીવો સા સા રે જીંજીવો રે રે માટે સાની ની મંદ્ર સપ્તકનો કોમળ જીણી ની સા જીણી સિયા સિયાળા જો સિયા અને અળા માટે બે સ્વરો છે સિયાળા સિયાળા આ રીતના લેવા રે રે ની રે ની માટે રે રાત માટે સા તો આ પહેલી લાઈન જો ઝીણો 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 રે ઝીણી શિયાળા ની રાત આ રીતના વાગવું જોઈએ બીજી લાઈન સેમ ટુ સેમ છે અંબા સારે અંબા તો તું ઉપર લંબાવાનો છે મા ઉપર મોરી ગરે મોરી મોડી સસરે મોડી રે સાની રમવા નિનિસા રમવા નિનિસા વો માટે બે સ્વરો છે આ વો ગ રે ગ રે એ પાછું વા માટે આવો ને હ આવો ને ને માટે રે આ જ આ બે લાઈન જીનો જીનો માં જીનો રે જીની થાય હવે જો અંતરો વગાડીને બતાવી દઉં છું એ પણ સિમ્પલ જ છે અહીંયા છે
પછી હે વેલેરા આવો મોરી મહા હે વેલેરા મોરી મહા આવણી પધારો મોરી મહા હે વેલેરા મોરી મહા આવણી પધારો મોરી મહા જીણો જીણો મહા બરોબર હવે અંતરો બતાવી દઉં એકદમ સિમ્પલ છે જુઓ હે આસના ઉજી ઉજી ળા ળા માટે પ મ અરે સોરી અહીંયા જ આવ્યું છે પ મ આસો ન ઉજડા હે આસો ન ઉજડા હે પ પ પ પ પ મામા દાણા આયા રી મ મ પ દાણા આયા રી મ મ પ માડી ન રથડા માડી ન રથડા પ પ પ પ પ પ મ માડી ન રથડા ઓરા ઓરા હ ઓરા રા માટે બે છે મરે ઓરા રે મરે તમને થોડુંક સ્પીડમાં લાગશે પણ એ પ્રમાણે બતાવવું જરૂરી છે નહીં તો ઢાળ આખો ખોવાઈ જાય એનો ખવાઈ જાય હવે જો બે લાઈન હે સોના ઉજડા દાણા આયા માડી ન રથડા ઓરા બરોબર તમારે પકડી રાખવું હોય તો પણ એ જ ને હે સોના ઉજડા દાણા આયા માડી ન રથડા ઓરા આયા આ રીતના પણ લઈ શકો હે વેલે રહ્યા મોરી માં હે વેલેરા હે વેલેરા વેલેરા મમગ હે વેલેરા આવો રેગ રેસ મોરી રેગ રેસ આવો મોરી માં એના જીવન જીવી આંગણે આંગણે પધારો ઘરે ગ પધારો મોરી માં હે વેલેરા મોરી માં આંગણે પધારો મોરી માં ઠેરાવ કે આવે છે હે મેલે રાણો મારી માં માં ઉપર ઠેરાવ માં આંગણે પધારો મારી માં જીણો 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 ઓકે આશા રાખું છું તમને સમજાઈ ગયું છે જ્યાં જ્યાં મુદ્દા મેં સમજાવવા જેવા લાગે છે ત્યાં સમજાવી દઉં છું અને નોટેશનથી શીખવા માટે તમારે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે એ પણ ખાસ હું સમજાવું છું દરેક વિડીયોમાં. આ વિડીયોમાં પણ તમે જો હજુ સુધી મારા વિડીયોમાં બન્યા હોય તો આ મુદ્દા ખાસ સમજી લેજો કે જે ગીત ગરબો ભજન તમારે તૈયાર કરવું છે નોટેશન સાથે એ તમારે વારંવાર સાંભળીને પહેલાં તો હૃદયમાં ઉતારવું પડશે એના શબ્દો એનો ઢાળ બરાબર મગજમાં બેસી જાય ત્યાં સુધી એને સાંભળજો 10 વાર 20 વાર 30 વાર પછી કઈ બે લાઈન એક સરખી વાગે છે એનો ઢાળ એક સરખો છે એ તમારે ધ્યાનમાં રાખવું પડશે એટલે તમારી 50% મહેનત ઓછી થઈ જશે. અને ત્રીજો મુદ્દો કે ક્યાં ઠેરાવ આવે છે ક્યાં સ્પીડમાં વગાડવાનું છે ક્યાં ધીમું પડવાનું છે ક્યાં લય પ્રમાણે સરખી રીતના જવાનું છે એ બરાબર મગજમાં ધ્યાનમાં રાખશો તો તમે નોટેશન સાથે પણ સ્વર જ્ઞાન મેળવી શકશો. અને એકવાર નોટેશનથી તમને વગાડતા આવડી ગયું પછી બીજા 2-3 અલગ અલગ સ્વરથી સા લઈને તમે જાતે બેસાડવાની કોશિશ એટલીસ્ટ તમારે કરવી પડશે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંથી સા લીધો છે તો તમે 4th ગાડીનો સા લઈ શકો આપણે 3 કાળી લીધી નોટેશનથી તમને નોટેશનથી આવડી ગયું પછીનો ઢાળ મગજમાં રાખીને એ પ્રમાણે સ્વરો ગોઠવવાની કોશિશ કરો તો ચોક્કસ તમને સ્વર જ્ઞાન થઈ જશે. આટલું યાદ રાખજો, મિત્રોને શેર કરજો, તમે પણ શીખજો અને બીજાને પણ શીખવાડજો. આવજો 20મા નંબરમાં મળીશું, ત્યાં સુધી ગુડ બાય ગુડ ડે.